પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગત રોજ પાટણ જિલ્લા કલેક્ટર શ્રી કચેરી ખાતે નાયબ કલેક્ટર બીજી પ્રજાપતિને એક આવેદનપત્ર આપીને દેશમાં વધતી હિન્દુ દ્રોહી તથા દેશ વિરોધી જેહાદી ગતિવિધિઓ પર અંકુશ લાવવાની માંગ કરી હતી. તો પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નીતિનભાઈ એલ વ્યાસ તથા મંત્રી આશિષભાઈ મોદી વગેરે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ, જેહાદી પ્રવૃત્તિઓ, ગૌ તસ્કરી, ગૌ હત્યા તથા નાની બાળકીઓના અપહરણ અને દુષ્કર્મ વગેરેના કૃત્યો મોબ લિંચિંગના નામે છૂટી છવાઈ ઘટનાઓને વધારી ચડાવીને રજૂ કરી ભોળા ગ્રામીણો, ગૌરક્ષકો, રામભક્તો અને રાષ્ટ્રવાદીઓને બદનામ કરવાનું ષડયંત્ર રચવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દિલ્હીની અંદર 30 તારીખે ચાંદની ચોક વિસ્તારની અંદર 100 વર્ષથી પણ ઉપર જૂનું પુરાતન મંદિર જિહાદી માનસિકતા ધરાવવા કટ્ટર લોકોએ આ મંદિરને સામૂહિક હુમલો કરી અને નષ્ટ કર્યું છે. આ નષ્ટ કરવાની અંદર તેની દિલ્હીની કેજરીવાલ સરકાર પણ મિલીભગત છે. કેજરીવાલ સરકારને પણ આ પ્રસંગે અમે એટલું જ કહીએ છીએ કે તમે આ લોકોને કડકમાં કડક સજાની જોગવાઈ થાય અને તમે પોતાની બિનસાંપ્રદાયિકનું એક સ્વરૂપ બતાવો. વિશેષમાં આ રાષ્ટ્ર હંમેશના માટે રહીમ અને રસખાનની વિચારસરણીને વરેલું રાષ્ટ્ર છે, પરંતુ જો બાબર અને ઔરંગઝેબની ઓલાદ બનવાનું જો તમે વિચારશો તો અમે ચીરી નાખીશું તમને. કારણ કે આ રાષ્ટ્રની અંદર શિવા ન હોત તો સુન્નત સબકી હોત આવી એક કહેવત છે, અને શિવા ન હોત તો સુન્નત સબકી હોત લેકિન શિવા થા ઇસીલીએ હમ મોહમ્મદ ઔર હસન નહીં બને. હમારી રાષ્ટ્ર ભાવના યહી હૈ, યહી હૈ, યહી હૈ. દેશ કે અંદર હમે કે લીએ હમ એક કે બનાને કે લીએ ચાહતે હૈ, હમ હાથ મિલાને કી બાત કરતે હૈ. હમારે રાષ્ટ્ર મેં અબ્દુલ કલામ જૈસે લોકો કી ભી હમે જરૂરત હૈ, લેકિન ઇસ્લામી જિહાદી માનસિકતા વાલો કી હમારે રાષ્ટ્ર મેં જરૂરત નહીં હૈ. ક્યુંકિ જમ્મુ કાશ્મીર દેખો, કેરાના દેખો, કેરલ દેખો, આસામ દેખો, બાદ મેં વો દિલ્હી મેં ભી ઉન્હોને ઘટના કી હૈ. ગૌ હત્યાઓ પર વારંવાર ગૌ હત્યા કી ઘટનાએ બનતી હૈ, નાની નાની બચ્ચીઓ કે સાથ રેપ કી ઘટનાએ બનતી હૈ. ક્યા યહી ઇસ્લામ સિખાતા હૈ? નહીં સિખાતા હૈ. ઇસ્લામ દૂસરે કે ભાઈચારા કી બાત કરતા હૈ. તો ઇસ્લામ સહી ઇસ્લામ ક્યા હૈ યે યે શીખના ઉનકો ચાહીએ, ક્યુંકિ ઇસ્લામી માનસિકતા યે જિહાદ નહીં સિખાતી હૈ.